પ્રેઇઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાઓ. સુંદર સમયને માટે અત્યારે ફરુ પ્રભુનું વચન શીખવા માટે આપણને ટાઈમ આપ્યું. પહેલામાં પહેલા તો હું થોડો વાત તમને કહેવા માંગુ છું કે આપણે શા માટે કયા બેઝ ઉપર આપણે બાઇબલ સ્ટડી કરી રહ્યા છીએ. આપણે એના માટે બાઇબલ સ્ટડી કરી રહ્યા છીએ કે આપણે દેવને ઓળખી શકીએ. વચનમાં એવું લખવામાં આવ્યું છે કે શબ્દ સદૈવ થઈને આપણામાં વસ્યો. બીજા શબ્દમાં આપણે ટૂંકમાં કહીએ તો વચન એ જ શબ્દ એ જ દેવ છે. વચન એ જ દેવ છે. હવે તમે બાઇબલમાં ગમે ત્યાં કોઈ પણ જગ્યાએથી તમે વાંચ્યો, પરંતુ એ વચન તમે સમજી શકતા ન હોય એનો મતલબ એવો છે કે હજુ આપણે દેવને સમજી શક્યા નથી. કેમ કે દેવને સમજાવનાર એ વચન પોતે છે. અને બાઇબલનું જે વચન આપણે સમજી શકતા નથી એનો મતલબ કે આપણે દેવને હજુ સમજી શક્યા નથી. હવે બીજો એક સિદ્ધાંત વચનમાં છે કે દરેક વચન મર્મથી બંધ કરવામાં આવે છે અને મર્મ પવિત્ર આત્માથી ખોલવામાં આવે છે. અને જે પવિત્ર આત્માથી દેવનું રહસ્ય ખોલવામાં આવે છે એ આપણી બાઇબલ સ્ટડીનો મુખ્ય આધાર છે. હું એક કલમ વાંચવા માંગુ છું આપણે બાઇબલ સ્ટડીમાં જઈએ એ પહેલાં. એફેસીઓનો પત્ર અને તેનો પહેલો અધ્યાય અને હું તેની 9મી કલમ વાંચું છું. તેણે પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો કે શા માટે જણાવ્યો કે સમયની સંપૂર્ણતાની વ્યવસ્થામાં. ગઈ વખતે આપણે ઠરાવેલા સમયમાં સમય એટલે શું એમાંનો ઘણો ભાગ આપણે શીખી ગયા. સમયની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સગળા વાનાનો ખ્રિસ્તમાં, હા ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. અને આ આપણા આખું બાઇબલ સ્ટડીનો મુખ્ય આધાર અને મુખ્ય પાયો છે. પાયો એ છે કે ખ્રિસ્ત જે દેવનો મર્મ છે એને આપણે સમજી શકીએ. અને દરેક ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી જે લખવામાં આવ્યું છે કે તે ખ્રિસ્તમાં સર્વ બાબતોનો સમયનો ઠરાવ, દરેક બાબતોનો ખ્રિસ્તમાં સમાવેશ કરવામાં આવે. અને એ એ સમયનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે વિરોધી છે, જેને ખ્રિસ્ત વિરોધી કહેવામાં આવે છે, એને આપણે વચન દ્વારા ઓળખી શકીએ. એ બધી બાબતો આ વચનમાં એવી રીતના સમાવેશ કરવામાં આવે છે. જેમ જેમ આપણે વચન સમજતા જઈએ તેમ તેમ એ સર્વ બાબતો આપણે સમજી શકીએ છીએ. હવે સૌ પ્રથમ ખ્રિસ્ત જે દેવનો મર્મ છે, બધી બાબતો આપણે ખ્રિસ્તની તરફ લઈ જાય છે. એ સારું કે કયો સમય પૂરો થશે, ઠરાવેલો સમય ક્યાં આગળ પૂરો થશે, એ બધી બાબતો આપણે સમજી શકીએ અને દેવના આગમનને માટે તૈયાર થઈ શકીએ. જે દેવનું આગમનને આપણે રાહ જોઈએ છીએ એના માટે આપણે તૈયાર થઈ શકીએ. ટૂંકમાં કહેવાનો મતલબ કે જે બાઇબલ સ્ટડી આપણે કરી રહ્યા છીએ એનો મુખ્ય આધાર જે દેવનો મર્મ છે એને આપણે સમજી શકીએ. આજે હવે પ્રભુના વચનોની પાસે આપણે આવીશું. પ્રભુના વચનોમાં જે આપણે શીખી રહ્યા છીએ ગઈ વખતનોથી જ આપણે લેવાના છે. કેમ કે ગઈ વખતે આપણે જોયું કે આપણે 3 પોઈન્ટ શીખવાના હતા, પરંતુ તેમાં ત્રીજા પોઈન્ટ માટે આપણી પાસે ટાઈમ રહ્યો નહીં. માટે આજે આપણે ત્રીજો પોઈન્ટ શીખવાના છે અને એના માટે પહેલામાં પહેલા આપણે દેવનું વચન વાંચીશું. એ છે ઉત્પત્તિ તેનો 30મો અધ્યાય અને હું તેની 14મી કલમથી વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, અને રેઉબેન ઘઉં કાપવાની મોસમે ખેતરમાં ગયો, તેને વેંગણા મળી આવ્યા. તેઓએ તે પોતાની માં રાહેલ પાસે લાવ્યો. રાહેલે લેઆને કહ્યું, તારા દીકરાના વેંગણામાંથી મને આપ. તેણે કહ્યું કે તે મારા ભરથાળને લઈ લીધો છે, તે કંઈ થોડું છે, મારા દીકરાના વેંગણા પણ તું લેવા ચાહે છે. અને રાહેલે કહ્યું, એ માટે તારા વેંગણા દીકરાના વેંગણાને લીધે આજ યાકોબ તારી સાથે સૂઈ રહેશે. અને સાંજે યાકોબ ખેતરમાંથી આવ્યો અને લેઆ તેને મળવાને બહાર જઈને કહ્યું કે તારે મારી પાસે આવવું, કેમ કે મારા દીકરાના વેંગણા આપીને મેં તને ખચિત રાખ્યું છે. અને તે રાત્રે તે સૂઈ રહ્યો અને દેવે લેઆનું સાંભળ્યું.
અને તે ગર્ભવતી થઈ અને તેના પેટનો પાંચમો દીકરો થયો. અને લેઆએ કહ્યું કે દેવે મને બદલો આપ્યો છે, કેમ કે મારો ભર્થાને મેં મારી દાસી આપી, માટે તેણે તેનું નામ ઈશાખાર પાડ્યું. અને પછી 20મી કલમ, અને લેઆએ કહ્યું, દેવે મને ઉત્તમ દાન આપ્યું છે અને મારો ભર્થાર મારી સાથે રહેશે. હવે આ પેરેગ્રાફની અંદર આપણે ગઈ વખતે 3 પોઈન્ટને શીખવાના હતા, એમાં 2 પોઈન્ટ આપણે શીખી ગયા. અને ત્રીજો પોઈન્ટ એમ છે કે લેઆએ પોતાના ભર્થારને ખરીદ્યો. ખરીદવાનો જે સિદ્ધાંત છે એને આજે આપણે શીખવાના છે. પહેલાં તો ગઈ વખતે આપણે જે શીખ્યા એમાં પતિ વિશે શીખ્યા. યાકૂબને આપણે યાકૂબ એ પતિ છે, પતિ એટલે દેવ છે, એમ આપણે શીખ્યા કે તારો બનાવનાર તારો ભર્થાર યહોવા છે, એમ આપણે દરેક કલમોથી આપણે સારી રીતના શીખી ગયા. ત્યાર પછી યાકૂબને 4 સ્ત્રીઓ હતી, અને 4 સ્ત્રીઓ કેવી રીતના છે, 4 પ્રકારના છોકરા દેવના છે, 4 પ્રકારના લોકો પૃથ્વી પર છે, એ બાબતને આપણે શીખ્યા. કેમ કે 4 નંબર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે 4 નંબર વચનની અંદર આખી પૃથ્વીનો સમાવેશની અંદર લખવામાં આવે છે. 4 નંબર શીખવા માટે હું તમને 2-3 કલામો કઢાવીશ. હવે યિર્મેયા અને તેનો 49મા અધ્યાયમાં આપણે આવીશું. યિર્મેયા તેના 49મા અધ્યાય અને તેની 36મી કલમમાં વાંચીશું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, આપણે નંબર 4 માટે આ કલમ કાઢી છે, આકાશની 4 દિશાઓથી 4 વાયુ એલામ પર મોકલીશ, એ સર્વ વાયુઓ તરફ તેઓને વિખેરી નાખીશ, અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહીં જાય એવો કોઈ દેશ હશે નહીં, કોઈ દેશ હશે નહીં. 4 4 4 ચાર, અહીંયા 4 દિશાઓ આપણે જોઈએ છે, 4 વાયુઓ આપણે જોઈએ છે, હું તેઓને વિખેરી નાખીશ. અને પછી એનો ત્યાં ખુલાસો એવો છે કે એવો કોઈ દેશ મળશે ને કે જ્યાં તેઓ વિખેરાઈ ગયા નહીં હોય. ટૂંકમાં કહેવાનો મતલબ કે જે 4 જ્યાં લખવામાં આવ્યું છે ત્યાં આખી પૃથ્વીનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ અર્થમાં આપણે આ કલમ જોઈએ. ત્યાર પછી તમે એદનબાગમાં તો તમે સારી રીતના જાણો છો કે એદનબાગ દેવી બનાવ્યો અને એમાં 4 નદીઓ મૂકી, અને 4 4 નદીઓ આખું એદનબાગને પાણી આપતી હતી, એ સિદ્ધાંતને આપણે જોયો. પણ સૌથી મોટો સિદ્ધાંત આપણે જોયો યોહાનની સુવાર્તા અને તેનો 19મો અધ્યાય અને 23મી કલમ, હું આપણે ફરીથી વાંચીશું કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે યોહાનની સુવાર્તા અને તેનો 19મો અધ્યાય અને તેની 23મી કલમ, ત્યાં આમ લખવામાં આવ્યું છે, હવે સિપાહીઓએ ઈસુને વધસ્તંભે જડ્યા પછી તેના લુગડા લીધા, તેના 4 ભાગ પાડ્યા, દરેક સિપાહીને 1 અને ડગલો લીધો, હવે તે ડગલો સીવણ વગરનો ઉપરથી આખો વણેલો હતો, એ માટે તેઓએ માહોમાહે કહ્યું, આપણે તેને ફાળવો નહીં, પણ એ કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ માહોમાહે મારા લુગડા વીંચી લીધા અને ડગલાને માટે ચિઠ્ઠીઓ, એ શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે તે થયું. એ શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે એમથી હમણાં એફેસીઓનામાં આપણે સ્પષ્ટ રીતના જોઈ ગયા કે હરેક વચન, લેઆ, યાકૂબ, તેની 4 સ્ત્રીઓ વગેરે બધું ખ્રિસ્તમાં કેવી રીતના સમાવેશ થવાનો થઈ રહ્યો છે હરેક વચનનો, એના અનુસંધાનમાં આપણે જોઈ રહ્યા છીએ. 4 જે પત્નીઓ આપણે જોઈ, એ 4 પત્નીઓ 4 પ્રકારના લોકો જે પૃથ્વી પર છે એ અર્થમાં આપણે જોયું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી પૃથ્વી માટે મોકલી દેવામાં આવ્યો હતો, આખી પૃથ્વીના લોકોના તારણ માટે મોકલી દેવામાં આવ્યો હતો, એટલા માટે તેને કપડાના 4 ભાગ કરવામાં આવ્યા. અને એ શાસ્ત્ર વચન પૂર્ણ થાય એટલા માટે પ્રભુની સ્તુતિ થાઓ. આ 4 જે યાકૂબની પત્નીઓ છે એ 4 પ્રકારના પૃથ્વી પર લોક છે, એમ આપણે ગઈ વખતે શીખી ગયા. હવે આજે જે આપણે શીખવાના છે એ ખરીદવાનો સિદ્ધાંત. આ જે પેરેગ્રાફ આપણે વાંચ્યો એની અંદર ખરીદવાનો સિદ્ધાંત લખવામાં આવે છે, એને આપણે જોવાના છે. ખરીદવાનો સિદ્ધાંત શા માટે આવ્યો? કેમ કે લેઆએ લખવામાં આવ્યું છે કે યાકૂબને ખરીદ્યો.
તો ખરીદવાનો સિદ્ધાંત કેમ લખવામાં આવ્યો છે? વચનમાં ક્યારે ખરીદવાની બાબત વચનમાં સ્ટાર્ટ થઈ એ બાબતને આપણે જોઈશું. સૌથી પહેલા તો તમને ખબર છે કે દેવે પૃથ્વીને બનાવી અને પૃથ્વી બનાવી અને એની ઉપર માણસને બનાવ્યો. હવે દેવનો સિદ્ધાંત આપણે શીખીશું. સૌ પ્રથમ તો આવો આપણે કાઢીશું ગીતશાસ્ત્ર તેનો 115મો અધ્યાય. ત્યાં પ્રભુ આપણને શું કહેવા માંગે છે અને એ બાબતને આપણે જોઈશું. ગીતશાસ્ત્ર એનો 115મો અધ્યાય અને હું તેની 16મી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવી છે, આકાશો તે યહોવાના છે પણ પૃથ્વી તેણે માણસને આપી છે. ખરીદવાનો સિદ્ધાંત કેવી રીતના આપણે શીખવાના છે એ અર્થમાં આ કલમ આપણે જોઈ. એમાં એવું બન્યું, સૌ પ્રથમ પૃથ્વીની ઉત્પત્તિ થઈ તેમાં દેવ બાપનો સિદ્ધાંત શું હતો એમ લખવામાં આવ્યું છે. એવું લખ્યું છે, આકાશો યહોવાના છે. આકાશનું જે અસ્તિત્વ છે, આકાશ જે છે, બધું આકાશો યહોવાના છે પણ પૃથ્વી તેણે માણસને આપી છે. આ પૃથ્વીનું આખું વર્ચસ્વ તેણે માણસને આપ્યું કે માણસ આ પૃથ્વી સુંદર બનાવેલી સુંદર પૃથ્વી છે એની અંદર રહે અને આખી પૃથ્વી પર માણસનું વર્ચસ્વ રહે. માણસનું વર્ચસ્વ રહે એના માટે પૃથ્વીને બનાવવામાં આવી. અને ત્રીજું એક બાબત આપણે જોઈશું કે નર્ક બનાવવામાં આવ્યું. ઓકે, નર્ક શેના માટે બનાવવામાં આવ્યું? માર્તિની સુવાર્તા 25મો અધ્યાય અને તેની 41મી કલમમાં આમ લખવામાં આવ્યું છે, ડાબી તરફ ના હોય તે કહેશે, ઓ શાપિતો તમે સર્વકાલિક અગ્નિ જે શૈતાન અને તેના દૂતોને માટે તૈયાર કરેલ. નર્ક કોના માટે બનાવવામાં આવે છે? શૈતાનના માટે બનાવવા આવે છે. હવે આ ત્રણે ત્રણ બાબતો વચનની અંદર આખા બાઇબલમાં એવી રીતના લખવામાં આવી છે માટે ત્રણે ત્રણ બાબતોને આપણે સમજી જઈશું. આપણે ત્રણ બાબતો જોઈએ આની અંદર, દેવ, માણસ અને શૈતાન. સ્પષ્ટ રીતના ગીતશાસ્ત્રમાં આપણે જોયું કે દેવ એના માટે આકાશો છે, એનું રહેઠાણ આકાશમાં છે. એટલા માટે પ્રભુ એમ કહે છે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. કહેવાનો મતલબ કે જો દેવની ઈચ્છા પૃથ્વી પર પૂરી થવી હોય તો માણસ દ્વારા થાય છે, કેમ કે પૃથ્વી તેણે માણસોને આપી છે. પરંતુ આકાશમાં દેવની ઈચ્છા પરફેક્ટલી પૂરી થયા જ કરે છે. આકાશો કોના છે? દેવના છે. પૃથ્વી કોની છે? માણસોની છે. માણસોના માટે બનાવવામાં આવી છે, દેવે માણસો માટે બનાવી. અને નર્ક કોના માટે છે? શૈતાનના માટે. શૈતાન અને એના દૂતો માટે છે, માણસ માટે નથી. શૈતાન અને એના દૂતો માટે નર્ક બનાવવામાં આવ્યું છે. હવે પ્રથમથી દેવ બાપની મરજી હતી કે માણસ પૃથ્વી ઉપર રાજ કરે, ફળીભૂત થાઓ. તમે લખવામાં આવ્યું છે આ ઉત્પત્તિની અંદર, જેમ દેવે બનાવ્યું અને દેવે માણસને આશીર્વાદ આપ્યો, પૃથ્વીને ફળીભૂત કરો, તમે પૃથ્વીના ઉપર અધિકારી બનો, તેને વશ કરો, એ બધો આશીર્વાદ પ્રભુએ આદમને બનાવીને આપ્યો. અને લખવામાં આવ્યું છે કે આદમ કોણ હતો? લુકની સુવાર્તા, આપણે બધું વચન આપણે વાંચી શકતા નથી પણ તમે લુકની સુવાર્તા 3:38 કલમ આઈ થિંક આપણે ત્યાં આગળ જઈશું, કેમ કે આ જે પાયાના વચનો છે આપણા મગજની અંદર આપણે યાદ રાખવા માટે. આવો આપણે વાંચીશું લુકની સુવાર્તા તેનો 3 અધ્યાય અને હું તેની 38મી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, જે ઇનોશનો, જે શેથનો, જે આદમનો, જે દેવનો દીકરો હતો. આદમ કોણ હતો? દેવનો દીકરો હતો. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે, એ જ સિદ્ધાંત પ્રમાણે અહીંયા ગાડી આદમ દેવનો દીકરો હતો. અને એટલા જ માટે આપણે સારી રીતના જાણીએ છીએ કે પાઉલ પણ એ જ અર્થમાં સમજાવે છે કે પહેલો આદમ અને છેલ્લો આદમ એ જ અર્થમાં સમજાય. કેમ કે આદમને જ્યારે દેવે બનાવ્યો, આદમ દેવનો દીકરો હતો અને દેવના દીકરા તરીકે તેણે પૃથ્વી ઉપર એને મૂક્યો હતો. પરંતુ આદમે જ્યારે પાપ કર્યું ત્યારે જાણે કે ઉડાવ દીકરાની જેમ દેવની સાથેનો સંબંધ તેનો તૂટી ગયો. આદમે
ફળ ખાધું અને એ ત્યાં આગળ એટલું મોટું પાપ આ જગતમાં માણસ દ્વારા પ્રવેશ કર્યું. માણસ 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 એ શબ્દની તમે યાદ રાખશો, પૃથ્વી પર પૃથ્વી તેને માણસોને આપી. એથી કરીને જો શેતાનને કોઈ અધિકાર પૃથ્વી ઉપર જોઈએ છે તો કોનો ઉપયોગ કરશે? માણસનો જ ઉપયોગ કરશે. કેમ કે સ્પિરિચ્યુઅલ જે જગત છે, આત્મિક જે સૃષ્ટિ છે, એ સારી રીતના દરેક નિયમોને જાણે છે અને એ નિયમો પ્રમાણે આત્મિક સૃષ્ટિ ચાલી રહી છે. અને દેવ પણ જાણે છે કે મેં પૃથ્વી ઉપર માણસને બનાવ્યું. જો દેવને પોતાનું કામ પૃથ્વી ઉપર કરવું હોય તો એ માણસનો જ ઉપયોગ કરશે. આ આત્મિક સૃષ્ટિની રચના છે. આત્મિક સૃષ્ટિની રચના એવી છે કે માણસનો જન્મ થયો અને માણસોને પૃથ્વી આપવામાં આવી. દેવે ના માટે આકાશો છે અને નર્ક શેતાનના માટે છે. આ આત્મિક સૃષ્ટિની રચના છે. એ રચના આપણા મગજમાં ખૂબ જ ઠસાવી રાખવી જોઈએ. અને જો એ રચના તમે મગજમાં ઠસાવી રાખશો તો તમે મગજમાં એવા બધા પ્રશ્ન નહીં કરો કે શા માટે પાપ ને શા માટે આ થયું ને તે થયું ને આ તમે શું કરો, પાપ ખાઓ, ફળ ખાવું જોઈએ વગેરે વગેરે જે અર્થ વગરના આપણે પ્રશ્ન મગજની અંદર થાય છે તે. પણ આત્મિક સૃષ્ટિનો નિયમ એવો છે કે આકાશો દેવના છે, પૃથ્વી માણસની છે અને શેતાને દેવની વિરુદ્ધ પાપ કર્યું માટે એના માટે નર્ક બનાવવામાં આવી છે. યાદ રાખીએ, પૃથ્વી ઉપર શેતાનને કોઈ અધિકાર નથી, કોઈ પણ અધિકાર નથી જ્યાં સુધી માણસ શેતાનને અધિકાર ના આપે ત્યાં સુધી. પરંતુ શેતાનને અધિકાર એટલા માટે મળ્યો કેમ કે માણસે શેતાનને સ્થાન આપ્યું અને એ પાપના કારણે શેતાનને એનું સામ્રાજ્ય ધીરે ધીરે પૃથ્વીને પૃથ્વી ઉપરના રહેલા માણસને કંટ્રોલ કર્યું. અને માણસનું ભૂલ છે કે માણસે શેતાનને સ્થાન આપ્યું અને એટલા માટે આ બધું પાપનું જે હેલ પૃથ્વી પર આપણે જોઈએ છીએ, વેદના આપણે જોઈએ છીએ, શરૂઆત થઈ પણ એ માણસની ખાતર થઈ. કેમ કે માણસ સૌ પ્રથમ દેવનો દીકરો હતો પણ ઉડાવ દીકરાની જેમ તે દેવની હજૂરીમાંથી નાઠો, દેવની હજૂરીમાંથી જતો રહ્યો અને એને પાપના કારણે એના શેતાનને અધિકાર મળ્યો. પણ વચનમાં આપણે સ્પષ્ટ રીતના વાંચીએ છીએ કે જેને જેમ ઉડાવ દીકરાને માટે એના બાપનું હૃદય તલપતું હતું તે જ પ્રમાણે વચનમાં આપણે એવું વાંચીએ છીએ કે તે દુષ્ટના કોઈ દુષ્ટના મોતથી તેને આનંદ નથી પણ તેને બચાવવા માટે તે ઉપાયો યોજે છે. અને એમાંનો એક સૌથી મોટો ઉપાય દેવે યોજ્યો અને એ હતો કે ખ્રિસ્ત, જે દેવનો દીકરો, જે દેવમાંથી નીકળી આવેલો પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યો. એનો સૌથી મોટામાં મોટો છેલ્લામાં છેલ્લો ઉપાય હતો કે તે ખોવાયેલો દીકરો, જે માણસ એની હજૂરીમાંથી નાઠો છે, તેની પાસે પાછો આવે. અને એના હૃદયની હંમેશા ને હંમેશા ખૂબ જ ઈચ્છા છે. એની ઈચ્છા એટલી બધી છે, તમે ઉડાવ દીકરાના સિદ્ધાંતમાં સ્પષ્ટ રીતના જોશો. જ્યારે તેને આવતો જોયો ત્યાં તમે એક સિદ્ધાંત જુઓ છો, દેવ ઉડાવ દીકરા પાસે ગયો નથી, બાપ ઉડાવ દીકરા પાસે ગયો નથી, દીકરો એ બાપની પાસે આવ્યો. આપણે જ્યાં પાપ કરીએ છીએ પાપને આ જે ટાઈમ પાપની જે જગ્યા છે ત્યાં પ્રભુ નહીં આવે. પાપની જગ્યાથી છોડીને જો થોડા પણ પ્રભુની તરફ આપણે ફરીએ છીએ તો લખવામાં આવ્યું છે તે પાસે છે, એટલામાં તેને હાંક મારો. અને એ સિદ્ધાંત પ્રમાણે પ્રભુ આપણને તેના પ્રેમથી ટોટલ અને ટોટલ આવકાર આપે છે. ટૂંકમાં અહીંયા આગળ વચનનો કહેવાનો મતલબ છે, ખરીદવાનો સિદ્ધાંત વચનમાં કેવી રીતના આવ્યો કે જ્યારે માણસે પાપ કર્યું અને પાપના કારણે શેતાનને તે વેચાઈ ગયો અને એટલા માટે ખરીદવાનો સિદ્ધાંત જગતની અંદર આવ્યો. અને એટલા માટે લખવાનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવીને પોતાના લોહીથી તેણે ખરીદ્યું. પરંતુ અહીંયા આપણે એ કલમને સમજવા માટે કેવી રીતના ખરીદવાનો સિદ્ધાંત આવ્યો તેને સમજવા માટે કેવી રીતે શેતાને માણસે કેવી રીતે શેતાનને સ્થાન આપ્યું એ બાબતને સમજવા માટે પહેલો યોહાન તેનો ત્રીજો અધ્યાય અને આઠમી કલમથી જ્યારે તમે વાંચશો ત્યારે આપણે જે વચનને સમજી રહ્યા છે એનો ખુલાસો તમે સારી રીતના સમજી શકશો કે કેવી રીતના ખરીદવાનો સિદ્ધાંત આવ્યો. માણસે શેતાનને સ્થાન આપ્યું અને સ્થાનના કારણે તેને
પાપ કર્યું અને પાપના લીધે જગતની અંદર શૈતાનને સ્થાન મળ્યું. હવે આવો આપણે એ જ બાબત સમજવા માટે પહેલો યોહાન ત્રીજો અધ્યાય અને તેની આઠમી કલમથી વાંચીશું. જે પાપ કરે છે, આદમે પાપ કર્યું, જે પાપ કરે છે તે શૈતાનનો છે. ઓકે, કેવી રીતના પૃથ્વી શૈતાનના હાથમાં આવી, શૈતાનને અધિકાર મળ્યો? કેમ કે આદમે પાપ કર્યું, તેથી આદમ બીજા શબ્દમાં કહીએ તો શૈતાનનો થઈ ગયો. જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. પણ શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. હવે ત્રણે ત્રણ સૃષ્ટિને આપણે જોઈએ છીએ, જે પૃથ્વી પર બની એ બાબતને આપણે જોઈએ છીએ. પૃથ્વી માણસને માટે બનાવવામાં આવી હતી, માણસે શૈતાનને સ્થાન આપ્યું. હવે શૈતાન આવ્યો ત્યારે શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પણ આવ્યો આકાશમાંથી. અને પછી લખવામાં આવ્યું છે, જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. હવે જે પાપ કરવાના માટે આટલું બધું હેલ પૃથ્વી ઉપર ઉત્પન્ન થયું, એનો નાશ કરવા માટે એનું સોલ્યુશન લખવામાં આવ્યું છે. જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. જ્યારે તમે પાપ કરતા નથી તો તમે કોના છો? ખ્રિસ્તના છો. કેમ કે તેનું બીજ તેનામાં રહે છે, તે પાપ કરી શકતો નથી. કેમ કે તે દેવથી જન્મેલો છે, એથી દેવના છોકરા શૈતાનના છોકરા ઓળખાય આવે છે. તેથી હવે આપણે સ્પષ્ટ રીતના જોઈ ગયા કે બે ભાગ પડી ગયા. કેવી રીતના બે ભાગ પડ્યા? પૃથ્વી પર બે ભાગ કેવી રીતના પડ્યા? માણસે પાપ કર્યું અને પાપના કારણે હવે માણસ શૈતાનનો થઈ ગયો, અને એના કારણે શૈતાનના છોકરા પણ પૃથ્વી પર આવ્યા. શૈતાનનો વંશ પણ પૃથ્વી ઉપર ઉત્પન્ન થયો, અને તેથી કરીને શૈતાનના વંશનો નાશ કરવા માટે દેવનો પુત્ર આવ્યો. અને એ વંશ જે દેવથી ઉત્પન્ન થયો તેને દેવનો વંશ કહેવામાં આવ્યો. હવે બે પેઢી પૃથ્વી ઉપર છે અત્યારે. બંને આખી આત્મિક સૃષ્ટિની અંદર બે જ પ્રકાર છે. આખી આત્મિક સૃષ્ટિનું પરિણામ ફક્ત બે જ છે, જીવન અથવા મરણ. પ્રતિકરણમાં લખવા છે, ત્યાં ગાળી પણ તું ઢાડો અથવા ઊનો, હુફાળો રહીશ તો હું તને થૂકી કાઢીશ. બે જ પરિણામ, ઢાડો અથવા ઊનો, જીવન અથવા તો મરણ, અને ત્યાર પછી સ્વર્ગ અથવા તો નર્ક. આ ભક્ત આખી આત્મિક સૃષ્ટિનું પરિણામ બે જ પરિણામની અંદર પૂર્ણ થવાનું છે. અને જે બાબતો હમણાં આપણે જોઈ એનું પરિણામ આ પ્રમાણે થયું. આવી રીતના આત્મિક સૃષ્ટિનું અવસ્થા થઈ ગઈ, આત્મિક સૃષ્ટિની અવસ્થા થઈ ગઈ. અને હવે દેવે માણસને બનાવ્યું, અને લખવામાં આવ્યું છે કે આદમ દેવનો દીકરો હતો. ટૂંકમાં કહે તો માણસ દેવનું છે, અને એના માટે એનો આત્મા તલપે છે. હંમેશા માણસની ઉપર દેવ પુષ્કળ પ્રેમ રાખે છે, અને એટલા જ માટે આપણે વાંચીએ છીએ, અને દેવે જગત ઉપર પુષ્કળ પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક દીકરો આ પૃથ્વી માટે મોકલી આપ્યો. આ દેવના પ્રેમને એટલો બધો પ્રેમ છે દેવનો, એ આપણે જોઈએ છીએ કે માણસ જે દેવનો દીકરો હતો અને જે દેવની પાસેથી દૂર ગયો, એને દેવની પોતાની પાસે લાવવાને માટે માણસનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યો, અને તેણે પોતાના લોહીથી તેને ખરીદ્યો. એક તો ખરીદવાનો સિદ્ધાંત કેવી રીતના ધીરે 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 આવી રહ્યો છે એને આપણે જોઈ રહ્યા છીએ. આપણે પહેલો કોરંથી છઠ્ઠો અધ્યાય અને વીસમી કલમમાં હવે જોઈએ છીએ ખરીદવાનો સિદ્ધાંત કેવી રીતના આવ્યો. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીરો વડે દેવને મહિમા આપો. ખરીદવાની વાત અહીંયા આગળ સ્ટાર્ટ થઈ છે. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છીએ. પ્રભુએ પોતાનું લોહી આપણને આપીને ખરીદ્યા છે, અને એ ખરીદવાનો સિદ્ધાંત એવી રીતના
આ બાઇબલની અંદર આત્મિક સૃષ્ટિની અંદર ખરીદવાનો સિદ્ધાંત આવ્યો, કેમ કે માણસે પાપ કર્યું અને માણસ દેવથી દૂર જતું રહ્યું. હવે એ પાપમાંથી છોડાવવાને માટે લોહીની જરૂર હતી, ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્ત દ્વારા આપણને ખરીદવામાં આવ્યા અને આપણને પોતાના બનાવવા, એ મૂલ્યવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણને હવે ખરીદવામાં આવ્યા. તો આવી રીતના ખરીદવાનો સિદ્ધાંત વચનની અંદર આવ્યો. હવે આપણે જોઈશું કે ખરીદવાના અર્થમાં વચનમાં ક્યાં ક્યાં શું શું લખવામાં આવ્યું છે. નીતિવચનની અંદર, નીતિવચન 23 અને 23ની અંદર તમે વાંચશો ત્યાં એમ લખવામાં આવ્યું છે કે તું સત્યને ખરીદ અને તું એને વેચી ન દે. નીતિવચન એનો 23મો અધ્યાય અને એની 23મી કલમ ત્યાં આમ લખવામાં આવ્યું છે, સત્ય ખરીદ અને તેને વેચી ન દે. હા, જ્ઞાન તથા શિખામણ તથા બુદ્ધિ પણ વેચી ન દે. તું સત્યને ખરીદ. સત્ય કોણ છે? ફરીથી આગળ આપણે વાંચીએ છીએ, ઈસુબાપ કહે છે કે હું માર્ગ, સત્ય અને જીવન હું છું. તમે તેને ખરીદો. ખરીદવું એટલે શું? જ્યારે તમે ખરીદવું એમ જુઓ છો ત્યારે યાદ રાખો, કોઈ પણ વસ્તુ જેને આપણે ખરીદીએ તેને આપણી પોતાની બનાવે છે. કોઈ પણ વસ્તુ ખરીદી, જો તમે મકાન ખરીદ્યું તો હવે મકાન તમારું પોતાનું છે, ખરીદ્યા પહેલાં તમારું ન હતું. ફર્નિચર તમે ખરીદ્યું તો ખરીદ એ ફર્નિચર હવે તમારું છે. ખરીદવાની અંદર ધ્યાનમાં રાખીશું કે જેને આપણે ખરીદીએ છીએ તે આપણું પોતાનું થઈ જાય છે. એ સિદ્ધાંત પ્રમાણે ત્યાં લેયાહ પણ એમ કહે છે કે મેં મારા પતિને ખરીદ્યો છે અને તેથી હવે મારો ભડથાર મારો રહેશે. એ કલમને તમે યાદ અને હંમેશા યાદ રાખજો. ખરીદીએ છીએ જ્યારે કોઈ વસ્તુ ત્યારે તે આપણી પોતાની થઈ જાય છે. હવે વચનમાં પણ એમ જ લખ્યું છે. નીતિવચન તમે 23 અને 23માં કહેશો, વાંચશો, ત્યાં લખવામાં છે, સત્યને તું ખરીદ અને તું એને વેચી ન દે. ખરીદવું એટલે શું? ખરીદવાનો મતલબ એવો છે કે અત્યારે હું દાખલા તરીકે, અત્યારે હું પ્રભુના વચનો, એટલે કે પ્રભુના વચનો સત્ય છે, એ સત્ય છે, હું સત્યને વેચી રહી છું. અને તમે જો આ સત્ય વચનોને એક્સેપ્ટ કરો છો, આ વચનો પ્રમાણે જો તમે ચાલો છો તો તમે સત્યને ખરીદો છો. સીધો એનો મતલબ એ પ્રમાણે થયેલો છે. એટલા માટે તમે એ જ સિદ્ધાંત, સત્ય ખરીદવાના સિદ્ધાંતમાં જ્યારે તમે 5 મૂર્ખ સ્ત્રીઓને જોશો, ત્યાં મૂર્ખ 5 સ્ત્રીઓ માટે પણ એમ લખવામાં આવ્યું છે કે ડાહી સ્ત્રીઓએ કીધું, દાહી કુમારિકાઓએ કીધું કે અમારી અને તમને બેવને બસ થાય એટલું તેલ અમારી પાસે નથી, તમે જાઓ વેચનારાઓની પાસે જાઓ, તમે તેમની પાસેથી ખરીદી લો. ત્યાં શું કહેવા માંડ્યું? વેચનારા કોણ છે? પ્રભુના સંતો છે, પ્રભુના સેવકો છે, પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા ખાસ, કેમ કે પવિત્ર આત્મા તેણે આપણામાં વસાવ્યું છે, લખવામાં આવ્યું છે તે દિવસે તે તમને બોધ આપશે, તમને જ્ઞાન શીખવશે. પવિત્ર આત્મા એ એકદમ ખૂબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તે હંમેશા સત્યને બતાડે છે. પવિત્ર આત્મા સૌથી પહેલામાં પહેલો શિક્ષક છે. પવિત્ર આત્મા સૌથી પહેલામાં પહેલો વેપારી છે કે જે સત્યને વેચી રહ્યો છે, પવિત્ર વચનોને તે વહેંચી રહ્યો છે. અને જો આપણે દેવના વચનોને આપણે સ્વીકારીએ છીએ તો કહેવાનો મતલબ કે એ વચનને આપણે ખરીદ્યો, આપણે એ વચનને આપણે પોતાનું બનાવ્યું. જે ખરીદે છે એને પોતાનું બનાવે છે. તો તમે સત્યને મેળવી લો છો અને સત્ય પ્રમાણે ચાલો છો તો સત્ય તમારું છે. એટલા માટે પ્રભુનું વચન કહે છે, સત્ય ખરીદ, સત્ય ખરીદ તેને વેચી ન દે. જ્ઞાન શિખામણ અને બુદ્ધિ પણ વેચી ન દે. જ્ઞાન શિખામણ અને બુદ્ધિ પણ જે છે તને મળ્યું છે એમાં તારી વૃદ્ધિ થવી જોઈએ, તું એને વેચી ન લે. એ બધી બહુ ગહેરી બાબતો છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે જે દેવના વચનો આપણે સાંભળીએ છીએ અને દેવના વચનો વાંચીએ છીએ, દેવના વચનોનું મનન કરીએ છીએ, જે પવિત્ર આત્મા આપણને બતાડે છે, તે એક વેપારીના અર્થમાં છે. એને આપણે ખરીદીએ છીએ અને એ પ્રમાણે ચાલીએ છીએ તો આપણે સત્યને ખરીદીએ છીએ. આવો પછી આપણે બીજી કલમ ખરીદવાના સિદ્ધાંત શીખવા માટે આપણે વાંચીશું. યશાયા તેનો 55મો અધ્યાય અને તેની 1 કલમ ત્યાં આમ લખવામાં આવી છે, હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો, તેને વેચાતું લો અને ખાઓ.
વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષરસ તથા દૂધ વેચાતા લો ખરીદવાનો સિદ્ધાંત આપણે શીખી રહ્યા છીએ. અને તેથી યશાયા 55માં લખવામાં આવ્યું છે, તૃષિત જનો તમે પાણીની પાસે આવો, તમે અને જે પાણી તમારે વેચાતું લેવાનું છે, કેવી રીતના, પૈસાથી નહીં પણ તમારે વેચાતું લેવાનું છે. વેચાતું તો ચોક્કસ લેવાનું છે પણ પૈસાથી વેચાતું લેવાનું નથી. એ કરન્સી શું છે એને આપણે આજે આપણે શીખવાના છીએ. વેચાતું લો, ખાઓ નાણાં વિના, મૂલ્ય વિના દ્રાક્ષરસ અને દૂધ તમે વેચાતા લો. હવે આ જ યશાની બાબતને યાદ રાખીને પ્રભુ ઈસુ શું કહે છે, યોહાનની સુવાર્તા તેના 7માં અધ્યાયમાં આવે. આ જ યશાનું વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ બોલે છે. અને કોના વિશે કહે છે, કયું પાણીના વિશે પ્રભુ ઈસુ વાત કરે છે, એમાં યોહાનની સુવાર્તા એનો 7માં અધ્યાયમાં આપણે આવીશું. યોહાન 7:37ની અંદર લખવામાં આવ્યું છે, ત્યાં આમ લખવામાં આવ્યું છે, હવે પર્વની છેલ્લે તથા મોટે દહાડે ઈસુએ ઉભારીને ઘાંટો પાડતા કહ્યું, જે કોઈ તરસ્યો હોય તે આવીને પીવે. જેમ આપણે યશામાં હમણાં વાંચ્યું તે જ શાસ્ત્રના વચન પ્રમાણે, જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, વિશ્વાસને પણ આપણે યાદ રાખીશું, વિશ્વાસ કરે છે સેનાથી ખરીદવાનું છે. એ વિશ્વાસ એ કરન્સી છે, કેમકે લખવામાં આવ્યું છે હમણાં યશાયામાં આપણે સ્પષ્ટ રીતના વાંચીએ કે નાણાં વગર વેચાતું લો. પણ વેચાતું તો લેવાનું છે, કેવી રીતના વેચાતું, સેનાથી વેચાતું લેવાનું છે, વિશ્વાસ દ્વારા. એ વિશ્વાસ તમારી કરન્સી છે, વિશ્વાસ તમારું નાણું છે, એમ અહીંયા ગાડી આપણે જોઈએ છીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવંત કરવામાં આવ્યો ન હતો માટે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો. એ પાણી શું છે? પવિત્ર આત્મા છે, જેના માટે યશાયામાં હમણાં આપણે વાંચ્યું. અને વેચાતું કેવી રીતના લેવાનું છે? વિશ્વાસ દ્વારા. વિશ્વાસ એ આપણા નાણું છે, વિશ્વાસ આપણું કરન્સી છે, તેના દ્વારા આપણે પવિત્ર આત્માને ખરીદવાનો છે. ખરીદવાનો તો જરૂર છે, ખરીદવાનું એ સિદ્ધાંત ખૂબ જ યાદ, મફત નથી. મફત જ બીજા શબ્દમાં કહીએ તો પૈસા વગર લો, યસ એ મફત છે જરૂર, પરંતુ તમે ત્યાં ખરીદવાનો સિદ્ધાંત વાંચો છો ત્યારે આપણી આપણા તરફથી કશું કરવાનું છે એમ વચનમાં લખવામાં આવ્યું છે. ખરીદવાનો શબ્દ તમે વાંચો છો ત્યાં આપણે યાદ રાખીએ, આપણે આપણા તરફથી કશું કરવાનું છે ખરીદવાનું. અને એ ખરીદવાનું એવું છે કે તમારે વિશ્વાસ રાખો અને વિશ્વાસ દ્વારા તમને પવિત્ર આત્મા મળશે. ત્યાર પછી એની એ જ બાબત આપણે છેક યશામાં વાંચ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ખરીદવાની બાબતમાં બોલે છે. અને હવે પ્રકટીકરણ તેનો 22મો અધ્યાય અને છેક 22મો અધ્યાય અને 17 છેક સુધી ખરીદવાનો સિદ્ધાંત ઉત્પત્તિથી ચાલુ થયો, ઉત્પત્તિમાં આપણે વાંચ્યું અને પછી હવે પ્રકટીકરણમાં વાંચીશું. જો દેવનું વચન કેટલું અદ્ભુત, કેટલું પરાક્રમી, કેટલું ગહેરાઈથી લખવામાં આવ્યું છે એને તમે જોશો તે અહીંયા ગાડી કે પ્રકટીકરણ તેનો 22મો અધ્યાય અને હું એની 17મી કલમ વાંચું છું. ત્યાં લખવામાં આવ્યું છે, આત્મા અને કન્યા કહે છે કે આવ, જે સાંભળે છે તે એમ કહે છે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. મફત લે, જે તરસ્યો હોય તે મારી પાસે આવે અને તે મફત લે. એની માટે નાણું નથી, પણ તમારે સેનાથી ખરીદવાનું છે, મારી પાસે આવો. તમે મારી પાસે આવો, તમે વિશ્વાસ રાખો, એ વચનો કી વર્ડ છે, ચાવીના વચનો છે. એટલું સહેલું નથી કે પાસે આવો એમ લખવા, નહીં, એની અંદર ઘણી બાબતો એની અંદર રહેલી છે. કહે છે કે જે તરસ્યો હોય તે આવે, અને જે ચાહે આવો અને ઈચ્છા રાખો. મફત પાણી મફત છે,
પણ તમારા તરફથી તમારે શું કરવાનું છે? ઈચ્છા રાખવાની છે, તમારે પાણીની પાસે આવવાનું છે, યોહાનની સુવાર્તા પ્રમાણે તમારે તેની પર વિશ્વાસ રાખવાનો છે, અને આ બધું ચાહવો, પાસે આવવો. વિશ્વાસ એ કરન્સી છે, એ નાણું છે, એમ આપણે વચનમાં શીખી રહ્યા છીએ. એના દ્વારા આપણે આ મોટામાં મોટું જે દેવનો હિસ્સો છે એને આપણે ખરીદીએ છીએ, અને ખરીદવાથી આપણે દેવને પોતાનો બનાવીએ છીએ. એ સિદ્ધાંત વચનની અંદર લખવામાં આવે છે, ખૂબ અદ્ભુત બાબતો લખવામાં આવી છે. ત્યાર પછી પ્રકટીકરણ તેનો ત્રીજો અધ્યાય, એ જ પ્રકટીકરણમાં રહીશું આપણે, અને એનો ત્રીજો અધ્યાયમાં જોઈશું. ત્યાં આગળ પણ ખરીદવાનો શબ્દ લખવામાં આવે છે. પ્રકટીકરણ તેનો ત્રીજો અધ્યાય અને તેની 18મી કલમ છે. એ માટે હું તને સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે. મારી પાસેથી વેચાતું લે. તું વસ્ત્ર પહેરે અને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય માટે ઉજળા વસ્ત્ર લે અને તું દેખતો થાય અને માટે અંજન વેચાતું લે. અંજન વેચાતું લે અને તારી આંખોની અંદર આંજ. અહીંયા ગાડી પાછું વેચાતું લેવાનો એ શબ્દ લખવામાં આવ્યો છે. અહીંયા એવું લખ્યું છે કે તું શું વેચાતું લે. સૌ પહેલામાં પહેલું આજે આપણે જોઈશું ત્યાં એ છે કે એ માટે હું તને સલાહ આપું છું કે તું ધનવાન થાય, તું ધનવાન થાય માટે શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લો લે. શુદ્ધ કરેલું સોનું એટલે શું? શુદ્ધ કરેલું સોનું શુદ્ધ અગ્નિ, શુદ્ધ હંમેશા સોનું શુદ્ધ હંમેશા અગ્નિથી કરવામાં આવે છે. અગ્નિ સોનાને શુદ્ધ કરે છે અને એ શુદ્ધ થયેલું સોનું પ્રભુ આપણી પાસે માંગે છે કે આપણે આપણા પતિ આપણી સાથે દેવ આપણી સાથે રે. એના માટે એવું કહે છે કે તું આ સોનાને શુદ્ધ કરેલું સોનું વેચાતું લે અને એ શુદ્ધ કરેલું સોનું અગ્નિથી શુદ્ધ કરેલું હોય છે. કેમ કે સોનું હંમેશા અગ્નિથી શુદ્ધ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું અગ્નિથી શુદ્ધ કરાયેલું સોનું એટલે શું. આવશે આપણે પહેલામાં પહેલા આપણે વાંચીશું પહેલો પિતર પહેલો અધ્યાય 7મી કલમમાં આમ લખવામાં આવ્યું છે. જે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું તું વેચાતું લે. અગ્નિથી શુદ્ધ કરેલું સોનું એટલે શું એ અર્થમાં આપણે વાંચી રહ્યા છીએ. જેથી તમારા વિશ્વાસની પરીક્ષા, તમારો વિશ્વાસ, તમે જે વિશ્વાસ દેવ પર રાખ્યો છે એ વિશ્વાસની પરીક્ષા અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ માન મહિમાને યોગ્ય ગણાય. તમારા વિશ્વાસની વિશ્વાસ 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 આપણે વિશ્વાસને શબ્દ જે વાંચે છે એ વિશ્વાસનો શબ્દ, એ શબ્દ એકલો નથી. કેમ કે વિશ્વાસ વિશે જો આપણે જોઈએ તો પ્રભુનું વચન યાકોબની અંદર સ્પષ્ટ રીતના કહે છે કે વિશ્વાસ તો ભૂતો પણ રાખે છે. પણ તમારી પાસે કયો પ્રકારનો વિશ્વાસ હોય, તમારી પાસે તમારા વિશ્વાસમાં કશુંક હોવું જોઈએ. અહીંયા આગળ શું લખવામાં આવે છે? જે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું તારે વેચાતું લેવાનું છે તે તો તમારા વિશ્વાસની પરીક્ષા અગ્નિથી પરખાયેલા, અગ્નિથી પરખાયેલું સોનું. સોનું કયું તમે લેશો? અગ્નિથી, અગ્નિથી પરખાયેલું સોનું એટલે તો હંમેશા સંકટ અને સહન, ખૂબ જ સંકટ. તમે શાદ્રાક મિશાક અને અભેદનગો વિશે જોશો, અગ્નિથી પરખાયેલો વિશ્વાસમાં ઉદાહરણના માટે જો તો ત્યાં ગાડી લખવામાં આવ્યું છે તેઓના વિશ્વાસને અગ્નિથી પારખવામાં આવ્યો. કે ત્યાં ગાડી પ્રભુનું વચન પ્રભુના નામની ખાતર તેઓને અગ્નિમાં નાખવામાં આવ્યા. પણ તમે હેબ્રીઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 34મી કલમમાં વાંચશો ત્યાં સ્પષ્ટ રીતના એવું લખવામાં આવ્યું છે અગ્નિનું બળ તેઓએ નિરર્થક કરી નાખ્યું. કહેવાનો મતલબ કે તેમની અંદર એટલો બધો વિશ્વાસ હતો કે વિશ્વાસે એ અગ્નિને હોલવી નાખ્યો, અથવા તો અગ્નિનું જે શક્તિ હતી, જે બાળી નાખવાની, વેદના આપવાની, એને જાણે કે સમાઈ દીધી. એવી રીતના લખવામાં આવે છે. જો તમે વાંચશો હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય 36મી કલમમાં, બધી કલમો કઢાવવા પાસે આપણી પાસે ટાઈમ નથી, પણ એમાં આટલી નાની લાઈનમાં લખી છે તેઓએ અગ્નિનું બળ નિરર્થક કરી નાખ્યું. એ નિરર્થક કહેવાનો મતલબ કે માણસ કરતાં અગ્નિનું બળ વધારે છે,
ખાતરીપૂર્વક માં અગ્નિ માણસને બાળી નાખે છે, પણ જે તેઓને બાળી નહીં નાખ્યું એ કોણ હતું? વિશ્વાસ. એ વિશ્વાસે જાણે કે અગ્નિમાં નાખવામાં આવ્યો ત્યારે એવું બન્યું કે વિશ્વાસે આવીને અગ્નિને હોલવી નાખ્યો, એવી રીતના એ લખવામાં આવ્યું છે. અને એમના વિશ્વાસને અગ્નિથી પારખવામાં આવ્યો. પછી તમે અયુબ વિશે પણ જુઓ છો, અયુબની અંદર પણ સેમ દ્રષ્ટાંતને આપણે જોઈએ છીએ. અગ્નિકારક સંકટો ત્યાં અયુબ પર આવ્યા અને અયુબે લખવામાં છે, તેની સહનશીલતા વિશે તમે જાણો છો એમ લખવામાં આવ્યું છે. એટલે એની પાસે શું હતું, એને કેવી રીતના સહનશીલતા, એની પાસે નાણું હતું, એની પાસે કરન્સી હતી કે જેનાથી તેણે દેવના મોટા અને મોટા આશીર્વાદો એણે પાછળ ડબલ મેળવ્યા. કેમ કે સૌથી પ્રથમ તો વિશ્વાસ, 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 વિશ્વાસ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નાણું વચનની અંદર લખવા, જેનાથી આપણે દેવને ખરીદવાનો છે એ તો સૌથી પહેલું વિશ્વાસ દ્વારા ચાલુ થાય છે. એટલા માટે હેબ્રીઓના પત્રમાં પણ તમે વાંચો, હેબ્રીઓના પત્ર તેનો 11મા અધ્યાયની અંદર આપણે આવીશું. હેબ્રીઓના પત્ર 11મા અધ્યાયની અંદર આમ લખવામાં આવ્યું છે, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો ખૂબ જ અશક્ય છે. સૌથી પહેલું નાણું એ છે કે વિશ્વાસ, અને વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ ટોટલ અને ટોટલ અશક્ય છે. એથી તમે વિશ્વાસ, વિશ્વાસ, વિશ્વાસ તમે ઘડી ઘડી વચનની અંદર વાંચો છો. ત્યાં આમ લખવામાં આવ્યું છે, હેબ્રીઓના પત્ર 11મો અધ્યાય અને તેની 6ઠી કલમ આમ લખવામાં આવ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કોઈ દિવસ તમે વિશ્વાસ વગર દેવને પોતાનો બનાવી શકશો નહીં. કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેણે જેવો ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. તમારા વિશ્વાસની અંદર શું હોવું જોઈએ તે અહીંયા લખવામાં આવ્યું છે. વિશ્વાસ, વિશ્વાસ, વિશ્વાસ એ શબ્દ શબ્દ નથી, એ શબ્દની અંદર પરાક્રમ છે. એ પરાક્રમ શું છે? આની અંદર ખંતથી તમારા વિશ્વાસમાં શું હોવું જોઈએ? ખંત હોવું જોઈએ. કે ખંતથી તમે વિશ્વાસ રાખો છો તો જેઓને તે શોધે છે તેઓને ફળ આપે છે. તમારો વિશ્વાસ એમને એમ દેવ પાસે પ્રભુ પ્રભુ, એટલા માટે પ્રભુ ઈસુની ભાષામાં આપણે કહીએ તો પ્રભુ ઈસુ એમ કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે એવો તો નહીં. કેમ કે અમથો લવારો તમે ખોટો ખોટો, જ્યારે તમે પ્રાર્થના કરવા આવો ત્યારે પ્રાર્થનામાં તમે અમથો લવારો કરશો નહીં એમ લખવામાં આવ્યું છે. કેમ કે વિદેશીઓ એવું જાણે છે કે અમારા ઘણા બોલવાથી સાંભળવામાં આવશે. એ અમથો લવારો અથવા તો પ્રભુ પ્રભુ એ વચનો જ્યાં લખવામાં આવ્યા છે ત્યાં કેવળ વિશ્વાસ, એની અંદર ખંત નથી એમ પ્રભુ કહેવા માંગે છે. એથી કરીને આવો આપણે યાકોબની અંદર વાંચીશું, ત્યાં પ્રભુનું વચન આપણને સ્પષ્ટ રીતના કહેશે. યાકોબ અને તેનો 2 અધ્યાય અને એની અંદર સ્પષ્ટ રીતના તમારો વિશ્વાસ, પણ એકલો વિશ્વાસ કદી માણસને કામ લાગતો નથી, એ આપણા વિશ્વાસી જીવનમાં ઠસાવી રાખવા માટે આ કલમોને આપણે વાંચીશું. યાકોબનો પત્ર તેનો 2 અધ્યાય અને 14મી કલમ. ખાલી વિશ્વાસ, વિશ્વાસમાં વિશ્વાસની અંદર કશું ઉમેરાયેલું જ નથી. ખાલી પ્રભુ 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 કરવું, રૂટીન, રિવાજ, જે ક્રિશ્ચિયન જે સવારમાં ઉઠીને પ્રાર્થના કરી વગેરે, જે તમે રૂટીન રૂટીન કર્યા કરો છો, જે વિશ્વાસની અંદર જે પ્રભુને જોઈએ છે એ અવસ્થા આવતી નથી, એના માટે લખવામાં આવે છે. મારા ભાઈઓ, જે કોઈ કહે કે મને વિશ્વાસ છે, જેઓ કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેને કરણી ન હોય તો તેથી શું લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે? આપણે વિશ્વાસ, વિશ્વાસ તો કહીએ છીએ જરૂર, અને વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો ખૂબ અશક્ય છે એ વાત પણ ખાતરીપૂર્વક છે. પણ વિશ્વાસ એટલે શું? વિશ્વાસની અંદર જો કરણી ન હોય તો પ્રભુનું વચન કહે છે એનાથી તને શું લાભ થશે. હવે ત્યાંની ત્યાં આપણે પછી 20મી કલમ આપણે વાંચીશું, એ યાકોબ 2:20, પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાની શું તું ઈચ્છા રાખે છે?
કેટલું બધું પવિત્ર આત્મા આપણને સ્પષ્ટ કહે છે. તું વિશ્વાસ, વિશ્વાસ, વિશ્વાસની ઉત્પત્તિથી માંડીને પ્રગટીકરણ સુધી બધી વિશ્વાસની તું વચનો કાઢ્યું ખરો, તને ખબર પડી ખરી, તેની વિશ્વાસ વિશ્વાસ. પણ વિશ્વાસની અંદર શું હોવું જોઈએ, વિશ્વાસ એટલે શું, એમ પ્રભુનું વચન કહે છે. વિશ્વાસ એટલે શું છે એને અહીંયા ગાડી વચનની અંદર સ્પષ્ટ કહે છે. ઓ નિર્બોધ માણસ, કેવી રીતના લખવાનું છે, પવિત્ર આત્મા કેવી રીતના કઈ ભાષા બોલે છે. પણ ઓ નિર્બોધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે, એ જાણવાની તું ઈચ્છા રાખે છે, એમ કહે છે. કેટલી બધી વખત આપણે કહીએ છીએ હું પ્રાર્થના, હા મારા પ્રભુને વિશ્વાસ જોઈએ છે એટલા માટે આપણે પ્રાર્થના કર્યા કરીએ છીએ. પછી કહે છે ઓ આટલા બધા વખતથી હું પ્રાર્થના કરું છું પણ મને કંઈક પ્રાર્થનાનો જવાબ મળતો નથી. ત્યાં આગળ એ બધા તમે વિશ્વાસ 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 આપણે હંમેશા બોલ્યા કરીએ છીએ, પણ એ વિશ્વાસમાં દેવ બાપને શું જોઈએ છે એ આપણે પવિત્ર આત્મા એમ કહે છે. ઓ નિર્બોધ માણસ, શું સુધું શોધી નહીં કાઢે કે તેને વિશ્વાસની સાથે દેવ બાપને શું જોઈએ છે કે તારી પ્રાર્થના સાંભળવામાં આવે. એનો મતલબ એવો છે તું વિશ્વાસ વિશ્વાસ કર્યા કરે છે પણ તારો વિશ્વાસનો શબ્દ ખાલી છે, અથવા તો એ વિશ્વાસની અંદર કશુંક છે કે જેને વચનમાં યાકૂબની અંદર કરણી કહેવામાં આવી છે, એ કરણી તારામાં છે. શું તું સમજવા માંગે છે વિશ્વાસ એટલે શું, એ તું જાણવા માંગે છે. વિશ્વાસ એટલે શું તું જાણવા માંગે છે. વિશ્વાસ તો એટલી મોટી વસ્તુ છે કે જેનાથી દેવ પ્રસન્ન થાય છે. વિશ્વાસ તો એટલું મોટું એનું શરીર છે કે જેની અંદર સહનશીલતા સમાયેલી છે. વિશ્વાસ એટલું મોટું શરીર છે કે જેની અંદર ધીરજ સમાયેલી છે, એની અંદર ખંત સમાયેલો છે, એની અંદર તમે શાંત રહેવાથી તારણ પામશો. એટલે કે મેં વિશ્વાસ રાખ્યો છે, હા યસ અને આમેન, અને હવે હું મારા પ્રભુની રાહ જોઈશ, એ પ્રકારની ખાતરી એને પ્રભુનું વચન કહે છે. કે શું ઓ મૂર્ખ, તું ધ્યાનમાં તને તારે જાણવું છે, તું વિશ્વાસ વિશ્વાસ કરે છે તો વિશ્વાસની સાથે પ્રભુને શું જોઈએ છે એ શું તું જાણે છે, એમ લખવામાં આવ્યું છે વચનની અંદર. અને પછી 26મી કલમ, એ જ અધ્યાયની 26મી કલમ, કેમ કે જેમ આત્મા વગર શરીર નિર્જીવ છે તેમ જ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. તો પ્રભુનું વચન શું કહેવા માંગે છે, જેને આપણે વિશ્વાસ કહીએ છીએ એ વિશ્વાસ નિર્જીવ છે, અથવા તો એ વિશ્વાસ જીવતો છે. અને એટલા માટે આપણે વાંચીશું હેબ્રીઓના પત્રમાં ઇસ્રાયલ લોકો માટે સૌથી મોટી વોર્નિંગ લખવામાં છે કે જેના વિશે આપણે જાણીએ છીએ કે તેઓ કનાન દેશની અંદર પહોંચી શક્યા. અને હેબ્રીઓના પત્ર તેના 4 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે, કેવી અદ્ભુત બાબત લખવામાં આવી છે. એની 2 કલમ, કેમ કે જેમ તેઓએ તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. જેમ 40 વર્ષ સુધી દેવના અદ્ભુત કામો ઇસ્રાયલ લોકો માટે થયા, 40 વર્ષ સુધી દેવે પોતાના યાજકો આપ્યા, 40 વર્ષ સુધી દેવે પોતાનો મુલાકાત મંડપ ઇસ્રાયલ લોકોની સાથે રાખ્યો. દેવના મુલાકાત મંડપ ઉપર દેવનું ગૌરવ, મોટામાં મોટું ગૌરવ એ મુલાકાત મંડપ ઉપર ઉતરતું હતું. મૂસા તે દેવનું મોં જોઈને, દેવના મોંમાંથી દેવના વચનો લઈને ઇસ્રાયલ લોકોને શીખાડતો હતો. અને તેમ છતાં લખવામાં આવ્યું છે, કેમ કે જેમ તેઓએ તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં. કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. આ વિશ્વાસનું શરીર, વિશ્વાસમાં દેવ શું માંગે છે એને લખવામાં આવ્યું છે. જેઓએ સાંભળ્યું તેઓએ ધ્યાન દઈને સાંભળ્યું નહીં, જેઓએ માર ખાધો શિક્ષા થઈ અરણ્યની અંદર તેઓએ ધ્યાન દઈને સાંભળ્યું નહીં. ધ્યાન દઈને સાંભળવું એટલે કે તે પ્રમાણે ચાલવું. જે કોઈ મારું વચન સાંભળે છે એટલું જ નહીં પણ જે લોકો મારું વચન સાંભળે છે અને તે પ્રમાણે પાળે છે તેઓને ધન્ય છે, એમ પ્રભુ કહે છે. એ શબ્દ અહીંયા આગળ લખવામાં આવ્યો છે કે આટલા મટક ઇસ્રાયલ લોકોના માટે મોટામાં મોટી વોર્નિંગ લખવામાં આવી છે કે તેઓએ વિશ્વાસથી
સાંભળ્યું નહીં. બધાની અંદર જેને કહે કે એ લોકોની અંદર વિશ્વાસ નિર્જીવ હતો. બીજા શબ્દમાં કહીએ, યાકુબની ભાષામાં કહીએ તો તેઓનો વિશ્વાસ તેઓની અંદર નિર્જીવ હતો. એ અવસ્થાની અંદર તેઓ ચાલે. તો હવે સૌથી પ્રથમ આપણે સ્પષ્ટ રીતના જોઈ ગયા કે જે કરન્સી, જે નાણું આપણે પ્રભુને ખરીદવાનું છે એ સૌથી પહેલો તો વિશ્વાસ છે. અને આ વિશ્વાસને કયો વિશ્વાસ જોઈએ છે પ્રભુને? અગ્નિથી પરખાયેલો વિશ્વાસ. એટલા માટે વચનની અંદર સ્પષ્ટ રીતના લખવામાં આવ્યું છે. પ્રકટીકરણના 3 અધ્યાયની અંદર પણ તમે વાંચો, ધીરજથી મેં તું શા માટે એ કપરા સમયથી બચી જઈશ, કારણ કે તે ધીરજથી મારી વાતને સાંભળી છે. તું ધીરજથી તું રાહ જુએ છે, એના કારણે તું બચી. કેમ કે વિશ્વાસની અંદર ધીરજ હંમેશા સમાયેલી છે, એ બાબત લખવામાં આવી છે. આજે મને સિસિલિયા બેને કલમ મોકલી છે અને મને બહુ આનંદ થયો, કેમકે મા પવિત્ર આત્મા મને એ જ બાબતો વિશે શીખવાડી રહ્યો હતો અને આ કલમથી મને ખૂબ જ આનંદ થયો. એ છે કે તુને મેરે ધીરજ કે વચન કો થામા હૈ, ઇસલિયે મેં ભી તુજે પરીક્ષા કે ઉસ સમય મેં બચ્ચા રખૂંગા જો પૃથ્વી પર રહેને વાલો કો પરખને કે લિયે સંસાર પર આને વાલા હૈ. પ્રેઇઝ ધ લોર્ડ. પ્રકટીકરણ તેનો 3 અધ્યાય અને 10મી કલમમાં અદ્ભુત કલમ લખવામાં આવી છે. પ્રકટીકરણ 3 અને 10માં અદ્ભુત રીતના લખવામાં આવી છે. હું ગુજરાતીમાં વાંચું છું. શા માટે? કેમકે વિશ્વાસમાં ધીરે તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું તને બચાવી રાખીશ. કેમકે તે મારું ધૈર્ય. જ્યારે તમે શબ્દ વાંચો છો તેની અંદર વિશ્વાસ સમાયેલો છે. વિશ્વાસનું શરીરને જો આપણે એકલો વિશ્વાસ લઈને જો આપણે સ્ટડી કરવા બેસીએ તો એટલો બધો વિશાળ છે, એની અંદર કયું કયું કેરેક્ટર સમાયેલું છે એમ લખવામાં આવ્યું છે. પરંતુ આજે સમયને અનુસંધાન પૂરતું એ વિશ્વાસ નિર્જીવ હોય છે. જે ફક્ત વિશ્વાસ આપણે કર્યા કરે છે, જો તેની અંદર ખંત નથી, જો તે અગ્નિથી પરખાયેલો નથી વિશ્વાસ, જો એ સમયથી પરખાયેલો નથી, એ ધીરજથી પરખાયેલો નથી, સહનશીલતાથી પરખાયેલો નથી, તો કહેવાનો મતલબ કે એ વિશ્વાસ નિર્જીવ છે. અને એ વિશ્વાસ નિર્જીવ હોવાથી આપણે કશું ખરીદી શકતા નથી. એના જેવું છે કે આપણે કશું લીધા વગર બજારમાં ગયા કોણ આપણને આપશે? કેમ કે એને ખરીદવા માટે પૈસાની જરૂર છે. અને એ શીખવાડવા માટે પ્રભુ ખરીદવો એ શબ્દ લખ્યું છે કે તમે સમજી શકો. જગતની અંદર તમે જે સિસ્ટમ ચાલે છે એનાથી તમે પવિત્ર સૃષ્ટિને તમે સમજી, આત્મિક સૃષ્ટિને તમે સમજી શકો કે તમારા વિશ્વાસની અંદર આ પ્રકારનું ધૈર્ય હોય, તમારા વિશ્વાસની અંદર સહનશીલતા હોય, તમારા વિશ્વાસને અગ્નિથી એને પારખવામાં આવ્યો હોય, એ બધું લઈને તમે પ્રભુની પાસેથી પ્રસન્ન કરી શકો, તમે તેને પોતાનો બનાવી શકો છો. પછી ગઈ વખતે આપણે સ્પષ્ટ રીતના કનાની સ્ત્રીની અંદર જોઈ ગયા. કનાની સ્ત્રી વિધર્મી હતી અને તેણે લખવા પ્રભુ એને કીધું કે ઓ પ્રભુ મારી દીકરીને તો સાચી કર. અને લખવામાં આવ્યું છે ત્યાં આગળ આપણે ગયા જ વખતે જોઈ ગયા કે પ્રભુએ એને કંઈ રિસ્પોન્સ આપ્યો નહીં, તો પણ તે બોલતી જ રહી. ફરી વાર પણ લખવામાં આવ્યું છે, એને 3જી વખત પણ અને એને કશું જ રિસ્પોન્સ આપવામાં નહીં આવે. પણ જ્યારે ઈસુ બાપે એને કીધું કે હું તારા માટે મોકલાયેલો નથી, ઇસરાયલના ખોવાયેલા સિવાય હું કોઈના માટે મોકલાયેલો. અને પ્રભુનું વચન સ્પષ્ટ નહીં, એણે એ શું કહે છે, એનો વિશ્વાસમાં શું હતો? ખંત હતો. એ કનાની સ્ત્રીએ કેવી રીતના પ્રભુને ખરીદ્યો, કનાની સ્ત્રીએ કેવી રીતના પ્રભુને પોતાનો બનાવ્યો, એ અર્થની અંદર આપણે જોઈએ છે કે ત્યાં ખંત રહેલો છે. અને તેણે કીધું હા પ્રભુ, કૂતરા પણ એ તો ટેબલ નીચેથી પડેલા ટુકડાને ખાય છે. અને પ્રભુએ કીધું બાઈ તારો વિશ્વાસ મોટો છે, એવું લખવામાં આવ્યું છે. જે વિશ્વાસ છે ને એ વિશ્વાસ આપણે વિશ્વાસ શબ્દ આપણે બોલીએ છીએ એ વિશ્વાસને પ્રભુને આત્મા આપણે એકદમ પારખીને જુએ છે કે આપણા વિશ્વાસની અંદર સોનું છે કે નહીં, અગ્નિથી પરખાયેલું છે કે નહીં, એ બધી બાબતો પ્રભુનો આત્મા આપણને જોવે છે.
કે આપણી અંદર એ કેટલા ખંત, એ કનાની સ્ત્રીની અંદર ખંત એ વિશ્વાસની સાથે સામેલ થયેલો, તેનો વિશ્વાસ હતો અને એની અંદર ખંત હતું. એટલા માટે હેબ્રીઓના પત્ર 11માં જે છઠ્ઠી કલમમાં આપણે વાંચીએ કે જેઓ દેવ પાસે ખંતથી શોધે છે, ખંતથી જેઓ શોધે છે તેઓને પ્રભુ મળે છે. ત્યાર પછી આપણે અધિકારી માટે જોયું, જમાદાર સુબેદારનું આપણે એક ઉદાહરણ જોયું. ત્યાં સુબેદાર શું કહે છે, હું અધિકારી છું અને હું અધિકારથી જેને કહું કે તું જા અને તે જાય, અને હું કહું છું કે તું આવ અને તે આવે છે, એમ લખવામાં આવ્યું છે. અને ત્યાં આપણે સ્પષ્ટ રીતના જોઈએ છે કે એના વિશ્વાસની અંદર શું હતું. એના વિશ્વાસમાં એવું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેની પાસે હું આવ્યો છું તેની અંદર અધિકાર છે, તેની અંદર પરાક્રમ છે. એના વિશ્વાસની અંદર, એના વિશ્વાસમાં એ શીખેલો હતો કે એ વિશ્વાસમાં અધિકાર અને પરાક્રમ સમાયેલા છે. અને એટલા માટે એ પ્રભુ પાસે આવ્યો અને પ્રભુએ કીધું કે ઓ, તારો વિશ્વાસ મોટો છે, એટલો મોટો છે કે જે ઇસ્રાયલ લોકોની અંદર હું શોધી રહ્યો છું તેને મળતો નથી, એવો મોટો વિશ્વાસ તારી પાસે છે કે તું જ્યારે તું પ્રભુ પાસે આવે છે ત્યારે દેવ ખરો છે. દેવ ખરો એટલે શું? સુબેદારની અંદર એને ખબર હતી કે એની પાસે જે પરાક્રમ છે, ખરું પરાક્રમ છે, એની અંદર જે છે ખરો અધિકાર છે. અને એથી કરીને સુબેદાર એ વિશ્વાસથી એ દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો. અને લખવામાં આવ્યું છે એના વિશ્વાસના કારણે પ્રભુએ એને ખૂબ વખાણ્યો અને એને ચમત્કારને મેળવ્યો. કહેવાનો મતલબ કે ત્યાં સુબેદાર દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુની આશીષને એ ખરીદે છે અને પ્રભુ ઈસુને પોતાનો બનાવે છે. એનાથી પ્રભુ ઘણો પ્રસન્ન થઈ ગયો અને હવે સુબેદારને તેણે પોતાનો દીકરો બનાવ્યો. ખરીદવો અને પોતાનું બનાવવું, એટલા માટે આજના વચનથી આપણે સ્પષ્ટ રીતના જોઈ ગયા કે જેમ લેયા કહે છે, હવે મેં મારા પતિને ખરીદ્યો છે અને મારા ખરીદવાના કારણે હવે મારો ભરતાર મારો પોતાનો રહેશે. આ વચનથી પ્રભુ આપણને એટલું શીખવાડવા માંગે છે કે તમે વિશ્વાસ દ્વારા એને ખરીદી શકો છો. દેવના હરેક વચનો વિશ્વાસ દ્વારા ખરીદી શકો, દેવને પ્રસન્ન કરી શકો છો. એ નાણો જે છે એ વિશ્વાસ છે, અને વિશ્વાસની અંદર, વિશ્વાસનું એક શરીર છે, તેની અંદર ખંત રહેલો છે, તેની અંદર સહનશીલતા રહેલી છે. દરેક પ્રકારના આપણે ગુણો જોઈ ગયા, એનાથી વધારે ઘણા બધા ગુણો વિશ્વાસના શરીરમાં રહેલા છે. અને એ પ્રકારથી જ્યારે તમે પ્રભુ પાસે આવો છો ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે અને મારો ભરથાર મારો રહેશે. તમે પ્રભુને ખરીદો છો, બીજા શબ્દમાં કહીએ તો એવી રીતના તમે દેવને પોતાનો બનાવો છો. એ સિદ્ધાંત આજે આપણે વચનની અંદર જોઈ ગયા. પ્રભુ આપણા ઉપર કૃપા અને દયા કરે કે ખરીદવાના સિદ્ધાંત દ્વારા આપણે રોજ ને રોજ પ્રભુની પાસે રહીને પ્રભુને આપણો પોતાનો બનાવે. મારો ભરથાર મારો રહેશે એ અગત્યનું છે. હું મારા દેવની રહીશ એ તો બરાબર છે, પણ મારો ભરથાર મારો પોતાનો રહેશે. શું દેવની ઉપર આપણે એટલો બધો પ્રેમ રાખીએ છીએ કે જે કંઈ આપણે પોતાના પૂરા જીવ પોતાના સામે દરેક ઈચ્છાથી આપણે દેવને શોધીએ છીએ, મારો ભરથાર મારો પ્રભુ મારો દેવ મારી સાથે રહેશે. એ આપણા આખા બાઇબલ સ્ટડીનો ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. પ્રભુ તમને ખૂબ જ આશીષ આપે આ વચનો દ્વારા. આવનાર દિવસોમાં આપણે ફરીથી મળીશું. દેવના વચનનો મર્મ સમજવાને માટે આ ખૂબ જ અદ્ભુત બાઇબલ સ્ટડી છે અને હું વિશ્વાસ રાખું છું કે તમે સમજી શકશો. જો તમે એને સમજીને બધી બાબતોને ધ્યાનમાં રાખીને ખરેખર પ્રભુના વચનોને શોધી કાઢશો, પવિત્ર આત્મા આપણને જરૂરથી આવનાર દિવસોમાં ખૂબ જ અને ખૂબ જ શીખવાડશે. પ્રભુ તમને ખૂબ જ આશીષ આપે. આમેન. હું ખાસ તમને આજે વિનંતી કરવા માંગુ છું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. એ સારું કે દેવના દરેક મર્મ જે આપણે શીખી રહ્યા છે એ ઇમિડિયેટલી તમને ખબર પડે અને એની સાથે સાથે તમે શેર કરતા રહો. જેટલાને તમારા જેટલા ફ્રેન્ડ હોય દરેકને તમે શેર કરતા રહો. એ દ્વારા તમે દેવનું વચન ઘણાઓને જણાવી શકશો. સુવાર્તા ફક્ત શેર બટન દબાવવાથી તમે પ્રગટ કરી શકશો અને પ્રભુ તમને ખૂબ જ આશીર્વાદ આપશે એમ કરવાથી. બીજું કે મારા હસબન્ડ પણ ફેસબુક ઉપર ફ્રેશ માનના ડોઝ એક
બ્લોક ચલાવી રહ્યા છે અને તમે જો બાઇબલના પ્રશ્નો અને એના જવાબો તમે આપવા માંગતા હોય, વધારે બાઇબલને શીખવા માંગતા હોય તો ત્યાં ફેસબુક ઉપર જશો, અગસ્ટિન પઠાર એનું પ્રોફાઇલ છે નામ, અને તમે ત્યાં જશો, ફ્રેશ માનના ડોઝ એ તમે ખોલશો, ત્યાં ગાડી રોજ અને રોજ ક્વેશ્ચન આન્સર રેવલેશન વગેરે લખવામાં આવ્યું છે, એના દ્વારા પણ તમે દેવનું ઘણું બધું જ્ઞાનને પ્રાપ્ત કરી શકશો. પ્રભુ તમને ખૂબ જ આશીષ આપે. આવજો. આમેન.